નમસ્કાર ધોરણ અગિયાર કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના વિડીયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આંકડા શાસ્ત્રમાં જે તમારા અમુક શબ્દ આવે છે અમુક નાની નાની વ્યાખ્યાઓ છે સમષ્ટિ નિદર્શ ચલ માહિતી બરાબર એની આપણે આજે વાત કરવાની છે તો જોઈએ આપણે સૌથી પહેલાં પહેલો શબ્દ છે તમારે સમષ્ટિ સમષ્ટિ એટલે શું આ શબ્દ આંકડા શાસ્ત્રમાં તમારે વારંવાર આવશે હવે સામાન્ય ભાષામાં આપણે વાત કરીએ કે ભાઈ સમષ્ટિ એટલે એક મોટો સમૂહ વિશાળ સમૂહ બરાબર એને શું કહેવામાં આવે છે સમષ્ટિ કહેવામાં આવે છે ટૂંકમાં સમષ્ટિ એટલે યાદ રાખવા માટે તમે સમૂહ એક સમુદાય આવો શબ્દ તમે વિચારી શકો હવે સમષ્ટિની આપણે વાત કરીએ તો એનો અર્થ શું થાય તો કે આંકડા શાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોનો જે સમૂહ છે બરાબર તેને એ અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે વ્યાખ્યામાં તરત તમને ઝડપથી નહીં સમજાય કે ભાઈ સમષ્ટિ એટલે શું તો યાદ રાખવાનો તમારે એક સમૂહ મોટો વિશાળ સમૂહ હવે આંકડા શાસ્ત્રમાં તમે જે વસ્તુનો અભ્યાસ કરવા માગો છો તો જેનો તમારે અભ્યાસ કરવો છે એ અભ્યાસની અંદર જે જે એકમો આવી જતા હોય તો આ બધા જ એકમોનો આખો સમૂહ છે તો એ સમૂહને શું કહેવામાં આવે છે સમષ્ટિ કહેવામાં આવે છે સમજાણું જો એનું તમને એક ઉદાહરણ આપું દાખલા તરીકે ગુજરાતમાં ધોરણ દસમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ એનો આપણે અભ્યાસ કરવો છે તો આ અભ્યાસ હેઠળ કઈ કઈ વસ્તુઓ કોનો કોનો સમાવેશ થશે તો કે આપણે પહેલાં તો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ લેવા છે તો બધી શાળાઓ ગુજરાતની તમામ શાળાઓ એમાં આવશે ને બરાબર તો આ તમામ શાળાઓનો સમૂહ હવે આ તમામ શાળાઓની અંદર અભ્યાસ કરતા ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓનો આખો જે સમૂહ બનશે તો આ સમૂહને આપણે શું કહીશું સમષ્ટિ કહીશું ટૂંકમાં સમષ્ટિ એટલે આંકડા શાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા તમામ એકમો છે આ એકમોનો જે આખો સમૂહ ભેગો થાય છે આ સમૂહને શું કહેવામાં આવે છે સમષ્ટિ કહેવામાં આવે છે તમને ઉદાહરણ કીધું કે ભાઈ ધોરણ દસમાં ગુજરાત બોર્ડમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનો આપણે અભ્યાસ કરવો છે તો ગુજરાતની તમામ શાળાઓ કે જેમાં ધોરણ દસ ચાલે છે આ તમામ શાળાઓ અને આ તમામ શાળાઓના તમામ વિદ્યાર્થીઓ જેઓ ધોરણ દસમાં અભ્યાસ કરે છે આ બધા વિદ્યાર્થીઓનો જે આખો સમૂહ બનશે તો એ સમૂહને આપણે શું કહેશું સમષ્ટિ કહેશું ખ્યાલ આવી ગયો તો આ સમષ્ટિ સમષ્ટિ એટલે એકમોનો વિશાળ સમૂહ અથવા સમુદાય એને શું કહેવામાં કહેવામાં આવે આવે છે 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 સમષ્ટિ ત્યાર પછીનો સવાલ સમષ્ટિનું કદ કદ એટલે એમાં જે તમે સમષ્ટિ પસંદ કરી છે તમારી જે સમષ્ટિ છે તો આ સમષ્ટિની કુલ સંખ્યા કેટલી છે આ સમષ્ટિની અંદર કુલ એકમો કેટલા છે એને શું કહેવામાં આવે છે સમષ્ટિનું કદ કહેવામાં આવે છે અને એને સંકેતમાં કેપિટલમાં એન વડે દર્શાવવામાં આવે છે આ વસ્તુ યાદ રાખજો કે સમષ્ટિનું કદ એટલે શું તો કે સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને શું કહેવામાં આવે છે સમષ્ટિનું કદ કહેવામાં આવે છે અને એને સંકેતમાં કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે આપણે આગળ જે ઉદાહરણ લીધું એ જ ઉદાહરણની આપણે વાત કરીએ કે ભાઈ ધોરણ દસની અંદર એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનો આપણે અભ્યાસ કરતા હતા તો એમાં એ ધોરણ દસમાં જે જે શાળાઓ અભ્યાસ કરાવે છે આ તમામ શાળાઓનો સમૂહ આપણે સમષ્ટિની અંદર લઈ લીધો અને એની અંદર જે વિદ્યાર્થીઓ હતા એ આપણા સમષ્ટિમાં આવ્યા તો આ બધી શાળાઓના કુલ વિદ્યાર્થીઓની ગણતરી કરવાની છે બરાબર એટલે કે ગુજરાતની અંદર ધોરણ દસમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આપણે ગણી લઈએ અને ગણતરી કરીએ તો એ ગણતરી કરતાં જે આંકડો આપણને મળશે માનો કે દસ લાખ હોય બાર લાખ હોય પંદર લાખ જે આંકડો આપણને મળશે તો એ આંકડો છે એને શું કહેવામાં આવે છે સમષ્ટિનું કદ કેપિટલ એન એટલે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એને આપણે શું કહીશું સમષ્ટિનું કદ ત્યાર પછી શબ્દ આવે છે તમારે નિદર્શ નિદર્શ એટલે શું બરાબર તો તો નિદર્શ એટલે શું હવે તમે જે સમષ્ટિ પસંદ કરી છે એટલે કે તમારી જે સમષ્ટિ હતી ધોરણ દસ ના વિદ્યાર્થીઓ આ સમષ્ટિમાંથી આપણે કોઈ ચોક્કસ એક જિલ્લો પસંદ કરીએ અથવા એ જિલ્લાની આપણે કોઈ એક ચોક્કસ શાળા પસંદ કરીએ બરાબર તો એને શું કહેવામાં આવે છે નિદર્શ કહેવામાં આવે છે ટૂંકમાં નિદર્શ એટલે શું તો કે તમારી જે આ માનો કે આપણે ગુજરાત રાજ્યની તમામ શાળાઓ કે જેમાં ધોરણ દસનો અભ્યાસ થતો હતો એ તમામ શાળાઓનો સમૂહ અને એ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એને આપણે સમષ્ટિ કીધું તો હવે એ તમામ શાળાઓ છે એમાંથી કોઈ એક જિલ્લાની કોઈ એક ચોક્કસ શાળા આપણે પસંદ કરીએ તો આ પસંદ કરેલી આપણી જે શાળા છે એને શું કહેવામાં આવે છે નિદર્શ કહેવામાં આવે છે ટૂંકમાં નિદર્શ એટલે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરેલા એક મોનો સમૂહ એને શું કહેવામાં આવે છે નિદર્શ દાખલા તરીકે આપણે સુરતની કોઈ એક શાળા પસંદ કરી હોય તો આ સુરતની આપણે જે શાળા પસંદ કરી છે એ શાળાને આપણા માટે શું કહેવાશે નિદર્શ કહેવાશે બરાબર એટલે કે સમષ્ટિમાંથી તમે કોઈ એક ચોક્કસ પદ્ધતિ દ્વારા જે એકમને પસંદ કરો છો તો આ પસંદ કરેલો એકમ છે એને શું કહેવામાં આવે છે નિદર્શ કહેવામાં આવે છે હવે જે રીતે સમષ્ટિ અને સમષ્ટિનું કદ હોય તો એ જ રીતે નિદર્શ અને નિદર્શનું કદ પણ આવશે તો જેમ સમષ્ટિના કુલ એકમોની સંખ્યા એને કેપિટલ એન વડે આપણે સમષ્ટિનું કદ કહીએ છીએ તો નિદર્શની અંદર જે કુલ એકમોની સંખ્યા આવે એને શું કહીશું આપણે નિદર્શનું કદ એટલે કે નિદર્શનું કદ એટલે શું તો કે નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહેવામાં આવે છે અને તેને સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે જો સમષ્ટિનું કદ એને કેપિટલ એન વડે અને નિદર્શનું કદ એને શેના વડે દર્શાવવામાં આવે છે સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે હવે એનું ઉદાહરણ લઈએ એમાં કે ધોરણ દસમાં આપણે વાત કરીએ કે ભાઈ નિદર્શ તરીકે આપણે સુરતની કોઈ એક શાળા પસંદ કરી હવે આ શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માનો કે સાઠ વિદ્યાર્થીઓ હોય તો આપણું નિદર્શનું કદ કેટલું થશે સાઠ બરાબર તો આ થયું આપણે સમષ્ટિ અને નિદર્શ સમષ્ટિ એટલે એકમોનો સમૂહ આ સમષ્ટિમાંથી તમે કોઈ ચોક્કસ એકમને પસંદ કરો એને નિદર્શ કહેવાય અને નિદર્શ જે તમે પસંદ કર્યો છે એમાં જે સંખ્યા હોય એને નિદર્શનું શું કહેવામાં આવે છે કદ કહેવામાં આવે છે ત્યાર પછી છે ચલ લક્ષણ એટલે શું ચલ એટલે શું તમે અગાઉ દસમા ધોરણમાં એક્સ વાય ઝેડ એ બીસી આવી અજ્ઞાત સંખ્યાઓ વિશે શીખી ગયા આપણે ધારી લેતા તો એક્સ ધારતા વાય તો આજે તમે ધારો છો ધારો છો એનો મતલબ કે એની કિંમત કોઈ પણ હોઈ શકે એટલે કે એક્સની કિંમત તમે કોઈ પણ આવી શકે એ ચોક્કસ કિંમત હોઈ શકે નહીં તો અહીંયા આપણે વાત કરવાની છે ચલ ચલ એટલે કે દરેક એકમ એકમડીઠ બદલાતું લક્ષણ એટલે કે જેમ એકમ બદલાય એમ એની કિંમત બદલાય એનું મૂલ્ય બદલાય એને શું કહેવામાં આવે છે ચલ કહેવામાં આવે છે ટૂંકમાં ચલ એટલે શું તો કે સમષ્ટિ કે નિદર્શમાંથી તમે જે એકમો પસંદ કરેલા છે તો આ પ્રત્યેક એકમડીઠ એનું મૂલ્ય બદલાતું હોય તો એને શું કહેવામાં આવે છે ચલ કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે ધોરણ દસના વિદ્યાર્થીઓમાં એવન ગ્રેડની આપણે વાત કરતા હતા તો દરેક વિદ્યાર્થી માનો કે એ નામનો વિદ્યાર્થી છે એને પચાસ ટકા છે પછી બી નામનો વિદ્યાર્થી છે તો એને પિસ્તાલીસ ટકા છે સી નામનો વિદ્યાર્થી છે એને પંચાવન ટકા છે તો આ રીતે દરેક વિદ્યાર્થીની ટકાવારી અલગ અલગ આવશે એટલે કે જેમ એકમ બદલાશે એમ એની ટકાવારી બદલાશે હા એવું બની શકે કે કોઈ વિદ્યાર્થીને સરખા પણ ટકા હોઈ શકે પણ સામાન્ય રીતે તમે જુઓ તો દરેક એકમ બદલાશે એટલે એનું મૂલ્ય બદલાશે એની કિંમત બદલાશે એની ટકાવારી બદલાશે દાખલા તરીકે આપણે વિદ્યાર્થીઓની ઊંચાઈ લઈએ તો એક વિદ્યાર્થીની ઊંચાઈ એકસો પંચાવન સેમી હોય તો પછી બીજો વિદ્યાર્થી છે તો એની ઊંચાઈ પછી એકસો તેતાલીસ પણ હોઈ શકે તો આ રીતે જેમ એકમ બદલાશે વિદ્યાર્થી બદલાશે એમ એની કિંમત એનું મૂલ્ય એનું માપ પણ બદલાશે તો એને શું કહેવામાં આવે છે ચલ લક્ષણ કહેવામાં આવે છે ટૂંકમાં ચલ લક્ષણ એટલે બીજું કંઈ નહીં સમષ્ટિ કે નિદર્શમાંથી તમે જે એકમ પસંદ કરો છો આ એ પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને શું કહેવામાં આવે છે ચલ લક્ષણ કહેવામાં આવે છે બરાબર હવે ચલ તરીકે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો દાખલા તરીકે વસ્તુના ભાવ લ્યો તો વસ્તુનો ભાવ એક જાતનો ચલ કહેવાય વિદ્યાર્થીની ઊંચાઈ લ્યો તો વિદ્યાર્થી દીઠની ઊંચાઈ બદલાતી દેશે તો એને ચલ કહેવાય વિદ્યાર્થીનું વજન છે બરાબર તો આ રીતે ચલ એટલે સમષ્ટિ કે નિદર્શના દરેક એકમ ડીટ એનું જે કિંમત એનું મૂલ્ય છે એ બદલાતું રહે છે તો એ બદલાતા લક્ષણને શું કહેવામાં આવે છે ચલ લક્ષણ કહેવામાં આવે છે હવે જો આ ચલ લક્ષણ તમે સંખ્યામાં દર્શાવો તો એને સંખ્યાત્મક ચલ કહેવાય એટલે મેં તમને વાત કરીને ટકાવારી કે ભાઈ પચાસ ટકા તો આ સંખ્યાત્મક ચલ કહેવાય પણ એની પ્રગતિની વિદ્યાર્થીની વાત કરીએ તો પ્રગતિ પાછી સંખ્યામાં ન હોય પ્રગતિમાં સારી હોય મધ્યમ હોય નબળી હોય ઉત્તમ હોય તો માનો કે પચાસ ટકા હોય તો એની પ્રગતિ આપણે મધ્યમ લખીએ તો એ ચલ લક્ષણ છે એ સંખ્યામાં નથી દર્શાવ્યું આપણે મધ્યમ દર્શાવ્યું છે તો આ મધ્યમ છે એને કેવું ચલ કહેવાય ગુણાત્મક ચલ એટલે કે જો લક્ષણ સંખ્યામાં હોય તો એને સંખ્યાત્મક ચલ કહેવાય અને જો લક્ષણ ગુણધર્મ આધારિત હોય એટલે કે એનું કોઈ લક્ષણ હોય દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય તો એની ઊંચાઈ છે બરાબર તો ઊંચો છે કે નીચો તો આ એનું એક લક્ષણ છે કાળો છે કે થોળો છે તો આ એનું લક્ષણ છે તો લક્ષણ આધારિત હોય જાડો છે કે પાતળો છે તો આ લક્ષણ આધારિત હોય તો એને શું કહેવામાં આવે છે ગુણાત્મક ચલ કહેવાય શું કહેવાય ગુણાત્મક ચલ અને ઊંચાઈ છે એ આપણે માપી હોય અને આંકડામાં લખીએ તો એને શું કહેવાય સંખ્યાત્મક ચલ એટલે કે સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને શું કહેવામાં આવે છે ચલ લક્ષણ કહેવામાં આવે છે જો લક્ષણ સંખ્યામાં હોય આપણે જોઈએ માહિતી માહિતી શબ્દ આમ તમને તરત ખ્યાલ આવી જશે ભાઈ આને માહિતી કહેવાય પણ એની ચોક્કસ વ્યાખ્યા છે ભાઈ માહિતી એટલે શું તો કે માહિતી એટલે સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલા નિદર્શ માંથી જે ચલ લક્ષણની તપાસ કરી અને આપણે જે એકઠીક એકઠી કરેલો પરિણામ છે એ પરિણામોનો સમૂહ એને શું કહેવામાં આવે છે માહિતી કહેવામાં આવે છે ટૂંકમાં માહિતી એટલે શું તો કે સમષ્ટિ કે નિદર્શમાંથી લક્ષણની તપાસ દ્વારા મેળવેલા પરિણામોનો સમૂહ ટૂંકમાં માહિતી એટલે પરિણામોનો શું થાય સમૂહ થાય આપણે ધોરણ દસના એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની વાત કરીએ તો એમાં સુરતની કોઈ એક ચોક્કસ શાળા આપણે પસંદ કરીએ તો આ ચોક્કસ શાળાના સાઈઠ વિદ્યાર્થીઓ હતા તો સાઠ વિદ્યાર્થીઓની ટકાવારી આપણે લખીએ બરાબર તો આ બધી આપણે એ સાઠ સાઠ વિદ્યાર્થીઓના નામ લખ્યા એની સામે આપણે એની ટકાવારી લખી તો આને શું કહેવામાં આવે છે માહિતી મેળવીએ એટલે પરિણામોનો સમૂહ એને શું કહેવાય માહિતી કહેવામાં આવે છે ટૂંકમાં માહિતી એટલે સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલ નિદર્શમાંથી ચલ લક્ષણની તપાસ દ્વારા તમે જે મેળવેલા પરિણામોનો સમૂહ છે એને શું કહેવામાં આવે છે માહિતી કહેવામાં આવે છે હવે સંખ્યાત્મક માહિતી કોને કહેવાય તો જે માહિતી તમે સંખ્યામાં મેળવી છે એને સંખ્યાત્મક માહિતી કહેવાય સાવ સિમ્પલ વ્યાખ્યા છે અને જે માહિતી તમે ગુણધર્મ આધારિત લક્ષણો આધારિત મેળવીશો એને ગુણાત્મક માહિતી કહેવાય છે પહેલાં આપણે વાત કરીએ સંખ્યાત્મક માહિતી તો સંખ્યાત્મક માહિતી એટલે તું એટલે શું તો કે સંખ્યાત્મક ચલપનના અવલોકનોનો જે સમૂહ મળે બરાબર એને શું કહેવાય સંખ્યાત્મક માહિતી કહેવાય દાખલા તરીકે આપણે વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતી મેળવીએ એના વજનની એની ઉંમર કેટલી છે એનું લોહીનું દબાણ કેટલું છે તો આ બધી માહિતી આપણે મેળવશું વિદ્યાર્થીના નામ લખીને એની સામે તો એ આપણે સંખ્યામાં લખશું એટલે એને કેવી માહિતી કહેવામાં આવશે સંખ્યાત્મક માહિતી કહેવામાં આવશે અને ગુણાત્મક માહિતી એટલે શું તો કે જેમ સંખ્યાત્મક ચલપનના અવલોકનો સમૂહ એને સંખ્યાત્મક માહિતી કહેવાય તો ગુણાત્મક ચલ પદના અવલોકનોનો સમૂહ એને કેવી માહિતી કહેવામાં આવે છે ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે હવે ગુણાત્મક માહિતી એટલે એમાં સંખ્યા નહીં આવે આંકડો આવશે નહીં પણ લક્ષણ આવશે દાખલા તરીકે શિક્ષણનું સ્તર શિક્ષણનું સ્તર એટલે કેટલું ભણેલા છે ક્યાં સુધી ભણેલા છે ઓછું ભણેલા છે વધુ ભણેલા છે પ્રાથમિક લેવલ સુધી ભણ્યા છે માધ્યમિક લેવલ સુધી ભણ્યા છે હાય સેકન્ડરી લેવલે ભણ્યા છે કે કોલેજ લેવલે ભણ્યા છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલે ભણ્યા છે તો આ એનું એક સ્તર છે કે ભાઈ પ્રાથમિક ભણ્યા છે અથવા માધ્યમિકમાં અભ્યાસ કર્યો છે અથવા શિક્ષણનું સ્તર એનું કેટલું છે તો કે ઓછું ભણેલા વધુ ભણેલા અથવા સાક્ષર છે નિરક્ષર છે તો આ બધી માહિતી આપણે શબ્દમાં લખીએ છીએ લક્ષણ આધારિત શબ્દમાં લખીએ છીએ આંકડામાં લખતા નથી તો એને કેવી માહિતી કહેવાય ગુણાત્મક માહિતી કહેવાય પછી વૈવાહિક દરજ્જો એટલે કે એ પરણેલા છે કે અપર્ણય તો પરણેલા કે અપર્ણય એ કાંઈ સંખ્યામાં લખવાનું હોય નહીં તો એને કેવી માહિતી કહેવાય ગુણાત્મક માહિતી કહેવાય પછી આર્થિક સ્થિતિ એટલે કે ગરીબ છે શ્રીમંત છે મધ્યમ વર્ગ છે તો આર્થિક સ્થિતિ થાય તો આર્થિક સ્થિતિ છે એને સંખ્યામાં આપણે લખતા નથી તો એને કેવી માહિતી કહેવાય ગુણાત્મક માહિતી કહેવાય કોઈ વિદ્યાર્થી છે એની પ્રગતિ સારી છે મધ્યમ છે નબળી છે ઉત્તમ છે બરાબર એનો દેખાવ છે તો રૂપાળો છે કદુપો છે કાળો છે કે ધોળો છે તો આ બધી માહિતી લક્ષણ આધારિત છે અને આ લક્ષણ આધારિત માહિતી છે કે જેને તમે સંખ્યામાં લખી શકતા નથી તો એને કેવી માહિતી કહેવામાં આવે છે ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે ટૂંકમાં આજે આપણે જે વાત કરીએ એમાં સમષ્ટિ સમષ્ટિનું કદ નિદર્શ નિદર્શનું કદ ચલ એટલે શું માહિતી એટલે શું એના બે પ્રકાર સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી સમષ્ટિ એટલે મોટા એ કમોનો સમૂહ એની કુલ સંખ્યા અને કેપિટલ એન વડે દર્શાવાય પછી નિદર્શ એટલે એ એકમો જે હતા આપણી સમષ્ટિ હતી એમાંથી તમે કોઈ ચોક્કસ એકમ તમે પસંદ કરો છો સુરતની કોઈ ચોક્કસ શાળા આપણે પસંદ કરી હતી તો એને શું કહેવામાં આવે છે નિદર્શ આ નિદર્શમાં જે શાળા પસંદ કરી એના સાઠ વિદ્યાર્થીઓ હતા તો આ સાઠ વિદ્યાર્થીઓને શું કહેવામાં આવે છે નિદર્શનું કદ એને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે ચલ એટલે શું તો સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ રીત બદલાતા લક્ષણને એટલે કે જેમ એકમ બદલાશે એમ એનું કિંમત એનું મૂલ્ય એનું માપ બદલાશે તો એને શું કહેવામાં આવે છે ચલ ચલના બે પ્રકાર સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ જો ગુણધર્મ હોય તો ગુણાત્મક અને જો સંખ્યામાં માહિતી હોય તો સંખ્યાત્મક ચલ પછી માહિતી એટલે શું તો કે સમષ્ટિ કે તેમાંથી જે પસંદ કરેલા આપણા નિદર્શ છે એની ચલ લક્ષણની તપાસ દ્વારા આપણે જે મેળવેલા પરિણામોનો સમૂહ છે એને શું કહેવામાં આવે છે માહિતી માહિતીના બે પ્રકાર સંખ્યાત્મક ચલ પર આધારિત હોય તો એને સંખ્યાત્મક માહિતી એટલે કે જેને સંખ્યામાં દર્શાવેલી હોય એને સંખ્યાત્મક માહિતી કહેવાય અને ગુણધર્મ આધારિત હોય તો એને કેવી માહિતી કહેવામાં આવે છે ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે ઓકે થેન્ક યુ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઇક કરજો અન્ય ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ છે એની સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે થેન્ક યુ